વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આઝાદી અમૃત પર્વ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદગ્રહણ પછી પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આઝાદી અમૃત પર્વ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદગ્રહણ પછી પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. આઝાદી અમૃત પર્વ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી દેશપ્રેમ અને વ્યાયામનો પ્રોત્સાહક સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી સાથે શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહ અને વ્યાયામ પ્રેમીઓ સાથે શહેરના રાજમાર્ગ ઉપર સાયકલ પ્રવાસ કરીને લોકોને આઝાદી અમૃત પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડવા અને વ્યાયામ પ્રેમી બનાવવાનો સંદેશ આપ્યો હતો. સાયકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપતું હેડગિયર ધારણ કર્યું હતું. રેલી પ્રસ્થાન સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડિયા, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને ધારાસભ્યો અને પક્ષ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા. વડોદરાના પોલો મેદાન ખાતેથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જનયાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરાયું હતું. ગોત્રી દુષ્કર્મના મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીડિતાને ન્યાય મળશે. જ્યારે મામલામાં બુટલેગર અલ્પુ સિંધી હજુ પણ પોલીસની પકડથી દૂર છે, તેને પણ ઝડપી લેવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં વડોદરા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારતા વડોદરાના નાગરિક સાથે મળીને એક ખૂબ મોટી સાયકલ યાત્રાનું જ્યારે આજે આયોજન કરેલું છે, ત્યારે હું આ યાત્રામાં જોડાયો છું. અને આવનારા દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા આ જ પ્રકારે યુવાનો અને ગુજરાતના નાગરિકોને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહેશે. આભાર. સાહેબ, આણંદની અંદર જે રીતે ઘટના બની, કેટલી ગંભીર માનો છો આ ઘટના? એના જવાબ મેં ઓલરેડી કાલે આપી દીધેલા છે. અને તમામ પ્રકારની લોકોની સેફટી માટે અને ખાસ કરીને કોવિડને લઈને કોવિડની સામેની જીત હજી આપણે સૌએ સાથે મળીને જીતવાની છે, તે માટે તમામ લોકોને વિનંતી કરી છે કે આપણે ગરબા દરમિયાન કોવિડના કોઈ બી પ્રકારના કેસો ના વધે તેના માટે ગુજરાતના નાગરિક તરીકે આપણે સૌએ સાથે મળીને ચિંતિત રહેવું પડશે. આજે સંસ્કારી નગરી વડોદરાના લોકોના આશીર્વાદ મેળવવા માટે હું વડોદરામાં આવેલો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરા શહેરની અકોટા વિધાનસભામાં આજે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરેલ છે. હું વડોદરાના લોકોનો આભાર માનવા માગું છું. આટલી મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે અને સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જોડે વડોદરાના લોકોના ખૂબ મોટા પાયે આશીર્વાદ જોડાયેલા છે. હર્ષભાઈ, જે પ્રમાણે હાઈ પ્રોફાઇલ ગોત્રી જે રેપકાંડ ચાલી રહ્યો છે, એમાં બધા લોકો છે, તમે સ્પેશિયલ ધારાસભ્યની નિમણૂક થશે? સૌથી પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે તમામ આરોપીને વડોદરા પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે. પહેલા દિવસથી જ અમારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવેલી હતી, જે ટીમના માધ્યમથી આજે તમામ આરોપીઓ જે ભાગતા હતા એ પકડાઈ ચૂકેલા છે. અને હું આપણે વિશ્વાસ અપાવવા માગું છું કે પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે ખૂબ સ્પષ્ટ વલણ રાખે છે. સાહેબ, પણ જે અલ્પુ સિંધી હાજર નથી, તો અલ્પુ સિંધી પકડાયો નથી, કારણ કે મુખ્ય બુટલેગર છે. કોઈ બી પ્રકારના ગુનેગારો એ પોલીસથી દૂર ભાગી નહીં શકશે. હું આપણે આજે આશ્વસ્ત કરું છું કે બરોડામાં આ પ્રકારના જેટલા લોકો હશે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. નવરાત્રીમાં કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ કરવો હશે તો મંજૂરી મળશે?